આજે આપણે ગુજરાતી ઘરોમાં અવારનવાર બનતા અને ગુજરાતીઓના દિલોમાં રાજ કરનારા એવા નાસ્તાના પૌવા બનાવવાના છીએ। તો આ પૌવા આપણે કુકરની એક જ વિસલમાં બનાવવાના છીએ। તમને પણ એવું થતું હશે કે કુકરમાં પૌવા, હા કુકરમાં પૌવા, તો એ પણ એકદમ અલગ અને સરળ અને નવી જ રીતે બનાવવાના છીએ। જો તમે ગુજરાતી છો તો આ વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ચૂકતા। તો ચલો ફટાફટથી કુકરની એક જ વિસલમાં આપણા એકદમ ટેસ્ટી હેલ્ધી એવા પૌવા બનાવીને રેડી કરી દઈએ। તો સૌથી પહેલાં તો અહીંયા મેં પૌવા લીધેલા છે, અહીંયા એક કપ પૌવા લઉં છું અને અહીંયા જે બટેટા પૌવાના પૌવા આવે છે ને બજારમાં થોડાક જાડા, એ લેવાના છે। તો એક કપ પૌવામાં જ આપણે બે જણ આરામથી ખાઈ શકશે એટલા પૌવા બનશે। તો સૌથી પહેલાં તો તમે આને નળ નીચે પણ ધોઈ શકો અને આ રીતે પણ ધોઈ શકો। મારે તમને દેખાડવું છે પ્રોપર, એટલા માટે હું એને પ્રોપરલી કઈ રીતે વોશ કરવા એના માટે હું તમને અહીંયા જ વોશ કરીને દેખાડું છું। તો એકવાર પાણી નાખી પછી હાથેથી એકદમ સરસ રીતે ધોઈ દેવાના છે પૌવાના, એટલે જે સફેદ સફેદ જે હોય ને પૌવાની ઉપરનું એ બધું જતું રહેશે અને પૌવા એકદમ પ્રોપરલી ક્લીન થઈ જશે, એટલે સરસ ધોવાઈ જશે। અને ઉપરથી આ રીતે ફરી પાણી નાખી દેવાનું। તો જો નીચે એકદમ સરસ કહેવાય ને બધું નીકળી ગયું છે અને પૌવા સરસ મજાના ધોવાઈ ગયા છે, તો એકવાર આ રીતે હલાવી ચાળીને સાઈડમાં રાખી દઈએ। હવે આપણે પૌવાને કુકરમાં બનાવીશું એટલે ઝટપટ બની જશે। તો એના માટે અહીંયા મેં 3 ચમચી જેટલું તેલ લીધેલું છે, તમે 3 થી 4 ચમચી જેટલું તેલનો યુઝ કરી શકો છો। તો 2 ચમચી જેટલા સૌથી પહેલાં તો આપણે સિંગદાણાને તળી લેવાના છે। પૌવામાં સિંગદાણાનો ટેસ્ટ વધારે સરસ આવે છે, તો આમનામ નાખવા કરતાં આ રીતે થોડા તેલમાં એને શેકાઈ જાય ત્યાં સુધી રાખીને પછી નાખશો ને તો ટેસ્ટ વધારે સરસ આવે છે। તો આ રીતે સિંગદાણાને તળીને જ નાખવાના, હું એવો આગ્રહ રાખું છું। અને સિંગદાણા તળાઈ જાય એટલે તરત જ એના અંદર મેં થોડા કાજુ લીધેલા છે। હવે અહીંયા જે વસ્તુ મેં લીધેલી છે એ તમારે ટેસ્ટ પ્રમાણે અને ચોઈસ પ્રમાણે તમારે લેવાની રહેશે। તો અહીંયા હું 6 થી 7 નંગ જેટલા કાજુને વચ્ચેથી આ રીતે ફાડા કરી એને હું તળી લઉં છું। એને પણ આ રીતે તળીને લેવાના તો વધારે ટેસ્ટી લાગશે। અને આ બે વસ્તુને આપણે સાઈડમાં રાખી દઈએ। હવે આ જે બચેલું તેલ છે એના અંદર જ 1 ચમચી જેટલી રાઈ નાખવાની છે। અહીંયા તમે જો ઈચ્છો ને તો તમે વરિયાળીથી પણ વઘાર કરી શકો, પણ મારા ઘરમાં વરિયાળી થોડી ઓછી ભાવે છે વઘારમાં, એટલે હું સ્કીપ કરું છું, નથી નાખતી। અને સાથે મેં મોળા કહેવાય ને એટલે મીડિયમ એવા 2 મરચાં લીધેલા છે, એને કટ કરીને નાખ્યા અને 5 થી 6 તાજા લીમડાના પાન નાખેલા છે। તો એ સરસ વઘાર થઈ જાય એટલે તરત જ એના અંદર આપણે 1/3 ટીસ્પૂન જેટલી હળદર એડ કરવાની છે। હળદર આપણે આ રીતે તેલમાં નાખી દેવાની જેથી કરીને હળદરનો કાચો ટેસ્ટ ના આવે। અને અહીંયા મેં મકાઈના દાણા લીધેલા છે, અહીંયા 1/4 કપ જેટલી મકાઈના દાણા લઉં છું। હવે અહીંયા હું જે જે શાકભાજી નાખું છું ને એ તમારી ચોઈસને અને ટેસ્ટ પ્રમાણે તમારે ઓછા વધુ નાખવાના રહેશે, હું થોડા વધારે પ્રમાણમાં નાખીશ કારણ કે મને આ પૌવા બહુ જ ભાવે છે પર્સનલી। અને સાથે મેં 8 થી 10 જેટલી ફણસીને ઝીણી ઝીણી કટ કરી દીધેલી છે, એટલે કે 1/4 કપ જેટલા થયા ફણસી અને 1/4 કપ જેટલા મેં વટાણા લીધેલા છે, સાથે 1/4 જેટલા આપણે એટલે કે 1 ગાજર ઝીણું સુધારેલું નાખેલું છે અને 1 બટેટું ઝીણું સુધારેલું નાખેલું છે। તો આ રીતે મેં બધા શાકભાજી નાખ્યા છે, તમારી ચોઈસ પ્રમાણે તમારી શાકભાજી જે યુઝ કરવા હોય એ કરી શકો છો। આ પૌવા એટલા બધા ટેસ્ટી થશે ને કે તમે વાત ના પૂછો। એકવાર આ રીતે પૌવા બનાવી લીધા ને તો લોકો તમારા વખાણ કરતા નહીં થાકે, એટલા બધા ટેસ્ટી અને ફટાફટથી બનશે। તો હવે તમે જોઈ શકો છો હું 2 મિનિટ માટે મેં બધા શાકભાજીને સાતળવા મૂકેલા છે કુકરમાં, એટલે કુકરનું ઢાંકણ બંધ નથી કર્યું। હવે તમે જોઈ શકો છો પૌવા છે ને એકદમ સરસ મજાના પલળી ગયા છે અને થોડા કોરા કોરા થઈ ગયા છે। તો હવે આપણે આની અંદર મીઠું નાખી દેવાનું છે ટેસ્ટ પ્રમાણે, અને સાથે પૌવાનો ટેસ્ટ વધારવા આપણે અહીંયા ગળપણ ખટાશને બેલેન્સ કરવાના છે, એટલા માટે હું 1 થી 1.5 ચમચી જેટલી ખાંડનો યુઝ કરું છું। ખાંડ તમારે નાખવાની, અને જો ન ફાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આપણે લાસ્ટમાં લીંબુ નાખશું તો એને બેલેન્સ કરવા માટે આમાં મેં પહેલેથી ખાંડ નાખેલી છે। તો આ રીતે ખાંડ અને મીઠું આમાં નાખશો ને તો પૌવામાં એકદમ સરસ રીતે ભળી જશે। તો હવે 2 મિનિટ થઈ ગઈ છે, શાક પણ આપણા બધા સરસ મજાના સતળાઈ ગયા છે, તો આ રીતે એને થોડા સાતળવા દેવાના, એટલે શાક છે ને આખા આખા રહેશે જો આ રીતે 2 મિનિટ માટે સાતળશો ને તો। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને આને મેં એકદમ મીડિયમથી લો ફ્લેમ પર જ ગેસને થવા દીધો છે કુકરને, અને 1 વિસલ જ આવવા દીધી છે ને ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે। તો આમ 5 મિનિટનો ટાઈમ પણ નહીં થાય કુકરમાં પૌવા બનતા, હવે વરાળ બધી નીકળી જાય ને, કુકર ઠંડુ થાય પછી જ ખોલવાનું છે। તો તમે જોઈ શકો છો શાકભાજી બધા જ આખા ભાગા રહ્યા છે અને એકદમ સરસ મજાના ચડી પણ ગયા છે, જો બટેટું પણ સરસ મજાનું ચડી ગયું છે, તો સુગંધ પણ એટલી સરસ આવે છે। હવે જે આપણે પૌવા બનાવેલા રાખેલા હતા આ રીતે કોરા, એટલે એમાં મીઠું અને
ખાલી ખાંડ નાખેલા એ મસ્ત અંદર પડી ગયા છે અને તરત જ પૌવાને આ શાકભાજીથી અંદર નાખી દેવાના છે। તો આ રીતે વેજીટેબલ પૌવા એકવાર બનાવશો ને તો 100% તમે વારંવાર આ જ રીત ફોલો કરશો અને 5-10 મિનિટની અંદર તો તમારા આખા ફૂલ ફેમિલીનું ડિનર અથવા તો બ્રેકફાસ્ટ રેડી થઈ જશે। તો આ તમે કોઈ પણ ટાઈમે ખાઈ શકો છો, રાત્રે જમવામાં પણ લઈ શકાય અને સવારના નાસ્તામાં અને બાળકોને ટિફિનમાં પણ આપી શકો। તો તમે જુઓ કેટલા સરસ મજાના પૌવા અંદર મિક્સ થઈ ગયા છે। હવે લાસ્ટમાં આપણે આની અંદર નાખીશું ટેસ્ટ વધારવા માટે કેપ્સિકમ। પહેલાં નથી નાખવાના, નહીં તો એકદમ પોચા પોચા થઈ જશે। અને ટમેટાને પણ લાસ્ટમાં જ એડ કરજો, પહેલાં નહીં કરતા। હવે ટમેટા પણ મેં એક અહીંયા નંગ ટમેટું લીધેલું છે અને સાથે આપણે જે ફ્રાય કરીને રાખેલા હતા ને સિંગદાણા અને કાજુ, તો એને પણ ઉપરથી એડ કરી દઉં છું। તો આ બધી વસ્તુને પ્રોપર એકવાર મિક્સ કરી દઈએ અને ગેસને આપણે ફરી શરૂ કરી દેવાનો છે। એટલે તમને એવું થતું હશે કે હવે શું, પણ હવે તો પૌવા રેડી થઈ ગયા છે, એવું નથી। આ રીતે મિક્સ તો પ્રોપર થઈ ગયા છે, તમે આ રીતે પણ ખાઈ શકો, પણ હજી એકદમ સરસ મજાનો બધા શાકભાજી પૌવા સાથે જે મેચ થવા જોઈએ ને એના માટે એક જ મિનિટ માટે કુકરનું ઢાંકણ બંધ કરવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની। એટલે થોડી હવા ભરાશે તો એક મિનિટ જેવું થઈ ગયું છે, હું તરત ખોલી દઈશ એટલે કે પૌવા ચવડ પણ નહીં થાય અને આ જો પૌવા પડ્યા રહેશે ને તો આ ક્યારેય ચવડ નહીં થાય અને આને ગરમ કર્યા વગર પણ તમે ખાઈ શકશો। એટલા માટે આપણે થોડીવાર માટે કુકરમાં પૌવા રાખેલા છે એક મિનિટ માટે। હવે ઉપરથી કુકરનું ઢાંકણ ખોલી તરત જ એમાં લીંબુનો રસ નાખી દેવાનો છે। પહેલાં કુકરમાં લીંબુનો રસ એડ નહીં કરવાનો, નહીં તો પ્રોપર નહીં ચડે। એટલે આ રીતે લાસ્ટમાં, અને થોડો ઘણી વાર એવું હોય તો કડવો થતો હોય છે લીંબુનો રસથી, એટલે આપણે એને લાસ્ટમાં જ એડ કરીશું। તો આપણા પૌવા બનીને રેડી થઈ ગયા છે। તો ઉપરથી થોડી કોથમીર નાખી દઈએ અને આમનામ જ ખાવાની એટલી બધી મજા આવશે ને કે વાત ના પૂછો તમે, એટલા બધા ટેસ્ટી લાગશે આ પૌવા। તો જો કોને કોને પૌવા ભાવે છે કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો અને આજની મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને હા, જો તમે આના ઉપર ડુંગળી નાખવા માગતા હોય ને તો તમે ઉપરથી ડુંગળી પણ નાખી શકો છો અને ડુંગળી ઝીણી ઝીણી સુધારી તમે વઘારમાં પણ નાખી શકો છો, એ તમારા પર છે। અને ડુંગળી વઘર પણ એટલા બધા ટેસ્ટી લાગશે આ પૌવા। તો બટેટા પૌવા તો બહુ વાર બનાવ્યા હશે, પણ એકવાર આ રીતે મારી રીતથી પૌવા બનાવીને જુઓ કે તમે આના દીવાના થઈ જશો। ઉપરથી થોડા દાડમના દાણા નાખેલા છે અને તમને સેવ કે રતલામી સેવ નાખવા ઈચ્છતા હોય તો એ પણ નાખી શકો, પણ એના વગર પણ એટલા બધા સરસ મજાના લાગશે। તો તમને નજીકથી પૌવાનો વિડીયો દેખાડી દઉં, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા જોરદાર પૌવા બન્યા છે। તો હવે પછી તમે પણ પૌવાની આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે આજના પૌવાનો વિડીયો કેવો લાગ્યો છે અને સાથે એ પણ કહેજો કે કોને કોને પૌવા બહુ ભાવે છે। તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે, થેન્ક યુ।